તો મહાસંગ્રામની મહાઘોષણાને બસ કલાકનો સમય બાકી છે અત્યારે શક્યતાઓ એવી વ્યક્ત થઈ રહી છે કે છ થી સાત તબક્કામાં મતદાન થઈ શકે છે ઉલ્લેખનીય છે કે બે હજાર ઓગણીસ માં પણ સાત તબક્કામાં મતદાન થવું હતું ત્યારે અત્યારે પણ એવી સંભાવના વ્યક્ત થઈ રહી છે તે રાજ વધુ જાણકારી સાથે અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા અત્યારે લાઈવ જોડાઈ ગયા છે કિંજલ મહાસંગ્રામની મહાઘોષણા અને બસ એક કલાકનો સમય બાકી છે આ એક કલાકનો સમય અને ત્યારબાદ આચાર સંહિતા મલી જે બિલકુલ એક કલાકનો સમય બાકી છે અને ત્યારબાદ આચારસંહિતા અમલ થશે એટલે જ આપ જોઈ શકો છો કે ગુજરાતની અંદર રાજ્ય સરકાર દ્વારા સવારથી અત્યાર સુધીમાં ત્રણથી ચાર જે નિર્ણયો છે તે જાહેર કરી દેવામાં આવ્યા છે એ જે રાજ મેડિકલની ઘોષણા હોય તો પણ કે જે જાહેરાતો હોય તો પણ ગ્રામ પંચાયતની જાહેરાત હોય તો પણ સવારથી એટલે કે અગિયાર વાગ્યાથી અત્યાર સુધીમાં રાજ્ય સરકારે ચાર જેટલા જે નિર્ણયો છે તે જાહેર કરી દીધા છે તેનું કારણ છે કે ત્રણ વાગ્યા બાદ કોઈ પણ સરકારી નિર્ણયો જાહેરની જાહેર

આજે પેટા ચૂંટણીની જ્યારે માફ કરશો આજે જ્યારે લોકસભાની તારીખો નક્કી કરવામાં આવશે તારીખો જાહેર થશે ત્યારે ગુજરાત માટે મહત્વપૂર્ણ એટલે પણ છે કેમ કે ગુજરાતમાં છ વિધાનસભાની પેટા ચૂંટણીની તારીખો પણ જાહેર થવાની છે જ્યાં એક તરફ લોકસભામાં પોરબંદરમાંથી મનસુખ માંડવિયા માટે ભાજપ કેમ્પેન કરશે તો બીજી તરફ વર્ષો સુધી અર્જુન મોઢવડિયા કે જે કોંગ્રેસમાં રહ્યા હતા તે ભાજપમાં આવ્યા છે અને બાબુ બખેરિયા અર્જુન મોઢવડિયા માટે કેમ્પેન કરશે કે નહીં આ પણ તમામ બાબતો છે પરંતુ આ તમામ બાબતોની વચ્ચે

જે પોતાના જે સીટ છે નંબર્સ છે તેને વધારવાનો પ્રયાસ કરી રહી છે ભાજપનો આ વખત સૌથી મોટો જે ટાર્ગેટ છે તે દક્ષિણ બેલ્ટ છે જો વાત કરવામાં આવે ભારતમાં તો ભારતની અંદર હંમેશા માનવામાં આવે છે કે ઉત્તર ભારત હંમેશા ભાજપની તરફે રહ્યું છે પરંતુ દક્ષિણ ભારતની અંદર ભાજપને એક પ્રકારનો જે જનમત છે તે નથી મળતો તો ઉત્તર અને દક્ષિણનો ભેદ કરી રીતે દૂર કરી શકાશે તેની માટે પણ ભાજપ લાગેલું છે અને તમામની વચ્ચે જો માનવામાં આવી રહ્યું છે કે છ થી સાત જેટલા ફેઝ આ વખતે પણ જોવા મળશે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતની ચૂંટણી મહદઅંશે ત્રીજા ફેઝમાં થઈ શકે છે એક જ ફેઝની અંદર તમામે તમામ બેઠકોની ચૂંટણીઓ છે તે થઈ ચૂંટણીઓ છે તે મતદાન છે તે યોજાઈ શકે છે તમામ તમામ જગ્યા ફેઝની મતદાન પૂર્ણ થાય ત્યારબાદ એકસાથે યોજાશે ગુજરાતમાં સાડા પાંચ કમિશનની પણ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે કે જ્યાં ગુજરાતને લગતી જે તમામ બાબતો છે આચાર સંહિતા છે કોડ ઓફ કંડક્ટ છે ગુજરાતના મતદાતાઓ છે ગુજરાતી જે અલગ અલગ પોલિંગ બુથ છે ઈવીએમ છે તેની પણ જાણકારી આપવામાં આવશે એક કલાક